पाटण शिहोरी रोड पर समालपाटी विस्तार में प्रादेशिक विज्ञान केंद्र लई रह्यु छे आकार। आ केंद्र में डायनासोर नी नेचरल आउटडोर अने इनडोर बनावामां आवी रही छे गैलरी। आ केंद्र हरियाणु बने तेवा शुभ आशयथी विश्व पर्यावरण दिवसे 1025 जेटला रोपाओनुं कराय वृक्षारोपण। वैश्विक कोरोना महामारी ने लई धोरण 10 अने 12 नी परीक्षाओ रद्द करी अपायुं हतुं मास प्रमोशन। शिक्षण विभाग द्वारा परिणाम पत्रक नी गाइडलाइन जाहेर कराता परिणाम बनावानी कराई शुरुआत। पाटण तालुकानी 56 स्कूलोना विद्यार्थीओना परिणाम बनावानी कामगीरी बोर्डना प्रतिनिधिनी हाजरीमां वीके भूला खाते करवामां आवी शुरुआत। बैंक ऑफ बरोडा मार्केटयार्ड शाखाना पैसा भरवाना एटीएम मशीनमां सर्जायो टेक्निकल फॉल्ट। मांडोत्री गामना एक युवाने 91,000 रूपया मशीनमां नाखता 89,000 स्वीकार्या बाद सर्जायो टेक्निकल फॉल्ट। मैनेजर सहित टोल फ्री नंबर ऊपर संपर्क करवा छता योग्य प्रत्युत्तर न मळता सर्जायो विवाद। नमस्कार दर्शक मित्रों, पीटीएन साथे हूँ रूपल ठक्कर। हवे समाचार विगतवार। प्रादेशिक विज्ञान संग्रहालय पाटण जे गुजरात काउंसिल ऑन साइंस एंड टेक्नोलॉजी, साइंस एंड टेक्नोलॉजी डिपार्टमेंट गुजरात सरकारना साहस अंतर्गत निर्माणधीन समालपाटीमां करवामां आवी रह्यु छे। ते आ प्रादेशिक विज्ञान संग्रहालयमां आउटडोर अने इनडोर डायनासोरनी गैलरी सुंदर बनावामां आवी रही छे। ते आउटडोर डायनासोर गैलरीमां नेचरल जंगलनुं वातावरण ऊभुं करी तेमां सॉफ्टवेर नाखी डायनासोरनो अवाज અને તેની ગતિવિધિઓ કરવા તરફ પણ કામગીરી ચાલી રહી છે। ત્યારે ઇન્ડોર ડાયનાસોર ગેલેરીમાં ડાયનાસોરના વિવિધ ભાગોના સંગ્રહની સાથે નેચરલ વાતાવરણ ઊભું કરી ડાયનાસોરની ઉત્પત્તિથી માંડી તેઓના વિનાશ સુધીનું ગેલેરીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું જોવા મળી રહ્યું છે। ત્યારે ઇન્ડોર ગેલેરીની સાથે સાથે 5D જુરાસિક અદ્યતન થિયેટરનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે। આ જુરાસિક થિયેટરમાં 5Dની સાથે વિદ્યાર્થીઓ સહિત લોકોને જુરાસિક પાર્કની ઉત્પત્તિથી લઈ તેઓના વિકાસ, પ્રાણીઓ પરના અત્યાચારો, તેઓના ખોરાક સહિત ડાયનાસોરો કઈ રીતે વિનાશ પામ્યા તેની 5D ફિલ્મ પણ બતાવવા માટેની તૈયારીઓ કરવામાં આવી હોવાનું પ્રાદેશિક વિજ્ઞાન સંગ્રહાલય પાટણના પ્રોજેક્ટ ડિરેક્ટર ડોક્ટર સુમિત શાસ્ત્રીએ જણાવ્યું હતું। બાળકોમાં એમ લાગશે કે આખી જે ડાયનાસોરના એજ છે, આ ડાયનાસોરના એજમાં કઈ રીતે ડાયનાસોર છોટાથી લઈને મોટા સુધીમાં વિકાસ કર્યો, નાનાથી મોટા સુધીમાં, પછી કઈ રીતે ડાયનાસોર લુપ્ત થઈ ગયા, પછી ડાયનાસોર કઈ રીતે બીજા જે જીવો છે એના ઉપર અત્યાચાર કર્યો, આ બધું એમાં જોવાનું મળશે। પછી એના જે સાઉન્ડ ઇફેક્ટ રહેશે અને 5D જે ક્વોલિટી રહેશે એ બહુ આનંદ આવશે બાળકોને જોતા। અને પછી 5Dના એક વિઝ્યુઅલાઇઝેશન પણ બાળકોના મગજમાં આવે। અત્યાર સુધીમાં બધાના મગજમાં ખાલી 3D હોય, રૂટીન બેસિસ પર આપણા 2D ઉપર કામ કરતા હોઈએ, બટ ગમે ત્યાં 3D સુધી હોય બધી વસ્તુ। પહેલા છે એવી મ્યુઝિયમ જેમાં 5D થિયેટર અવેલેબલ છે। તેની સાથે સાથે ડાયનાસોરના અવશેષોનો પણ ઇન્ડોર ગેલેરીમાં અદ્યતન રીતે મૂકવામાં આવવાનું જણાવ્યું હતું। આમ પાટણ શહેર પાસે આવેલા સરસ્વતી સેવા સદનની સામે સમાલપાટીમાં વિકાસ પામી રહેલા પ્રાદેશિક વિજ્ઞાન સંગ્રહાલય બનવા જઈ રહ્યું છે, જેનો સીધો લાભ પાટણ અને પાટણની જનતા સહિત સાયન્સ વિષયમાં રૂચિ રાખતા વિદ્યાર્થીઓને થશે। ત્યારે તેના પંટાંગણમાં વિશ્વ પર્યાવરણ દિનને અનુલક્ષીને ગુજકોસ્ટના સલાહકાર નરોત્તમ શાહુના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ડોક્ટર પૂનમ ભાર્ગવ, મુખ્ય વૈજ્ઞાનિક અધિકારી ગુજકોસ્ટ, ડોક્ટર સુમિત શાસ્ત્રી, પ્રોજેક્ટ ડિરેક્ટર પ્રાદેશિક વિજ્ઞાન સંગ્રહાલય પાટણ તથા પ્રોજેક્ટ સાઇટ પર કાર્યરત અરુણકુમાર એન્જિનિયર અને જયેશ પ્રજાપતિ મેનેજર સહિત પુનાભા લોકવિજ્ઞાન કેન્દ્રના વનવીર ચૌધરી દ્વારા વૃક્ષારોપણ કરાયું હતું, જેમાં 1025 જેટલા રોપાઓનું રોપણ મ્યુઝિયમના પંટાંગણમાં કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ માટે વિવિધ પ્રકારના રોપાઓ લાવવામાં આવ્યા હતા, જેમાં ખાસ કરીને મ્યુઝિયમના પ્રાંગણમાં ઉપયોગી થાય એવા ગરમાળા, ચંપા, ગુલમહેંદી, સપ્તપ્રાણી, ગુલમહોર, પેટા પામ, ખારેક, બાંબુ, વડેલિયા, હમેલિયા, શતાવરી, રેફિક્સ, પામ, દુરંતા, રેહિયો વગેરે જેવા કુલ 15 પ્રકારના રોપાઓનું રોપણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પ્રાદેશિક વિજ્ઞાન સંગ્રહાલય પાટણના પ્રોજેક્ટ ડિરેક્ટર
ડોક્ટર સુમિત શાસ્ત્રીએ પ્રાદેશિક વિજ્ઞાન સંગ્રહાલયમાં તૈયાર કરવામાં આવેલી ડાયનાસોર ઇન્ડોર અને આઉટ ગેલેરીની સાથે સાથે કરવામાં આવેલા વૃક્ષારોપણની પણ પીટીએનને વધુ માહિતી આપી હતી. અત્યારે હાલમાં આ જે રિજનલ સાયન્સ મ્યુઝિયમ પાટણના બિલ્ડિંગના નિર્માણ છે આ બહુ એડવાન્સ સ્ટેજમાં છે. જે પાટણના સમાલપાતી ગામ અને જોડી રોડ ઉપર સરસ્વતી સેવા સદનના સામે છે એના નિર્માણ થઈ રહ્યા છે. આ મ્યુઝિયમમાં 5 ગેલેરીઓ છે, જેમાંથી મુખ્ય આકર્ષણના કેન્દ્ર છે આ ડાયનાસોર ગેલેરી છે. આ ડાયનાસોર ગેલેરીમાં ઇન્ડોર અને આઉટડોર બે ગેલેરીઓ છે અને ડાયનાસોરમાં ખાસ જોવાનું મળશે કે એનિમેટ્રોનિક છે. જે જેટલા ડાયનાસોર તમને દેખાય છે આખી આ જંગલના સીનરી ક્રિએટ થશે. પછી આ મુખ ખોલી શકે, એના જે પૂંછ છે એ પણ હિલાવી શકે, એના ધડકન સાંસ લેશે, ધડક દિલ જેવી એના ધડકશે, પછી અવાજો બહાર પાડશે, ડાયનાસોરના બૂમ બહાર પાડશે. તો એ રિયલ સીનરીમાં જે દૃશ્ય છે, પ્રકૃતિના દૃશ્ય, એમાં તમને ડાયનાસોર જોવાને મળશે પાટણમાં. અને બહુ મોટી પ્રોજેક્ટ છે. અત્યાર સુધીમાં આ સાઇટ ઉપર 45,000 જેવી પ્લાન્ટેશન થઈ ગયું છે, જેમાંથી વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂને બધા આખી દુનિયામાં ઉજવણી થાય છે. આમાં આ સાઇટ ઉપર પણ આપણા 5 જૂન 2021ના રોજ આપણા જે એડવાઇઝર સાહેબ છે ગુજકોસ્ટના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના અંદર કાર્યરત, પછી પ્રિન્સિપલ સાયન્ટિફિક ઓફિસર છે તો એડવાઇઝર સાહેબ ડૉક્ટર નરોત્તમ શાહુ, પછી પ્રિન્સિપલ સાયન્ટિફિક ઓફિસર ડૉક્ટર પૂનમ ભાર્ગવા, એના સાથે મળીને આપણા એના માર્ગદર્શનમાં આપણા 1025 જેવી જુદા જુદા 15 જુદા જુદા પ્રકારના પ્લાન્ટેશન આપણા સાઇટ ઉપર કર્યા. અને અત્યારે આપણા લક્ષ્ય છે કે આપણા પ્લાન્ટેશન 13-14,000 હજી કરવાનું છે. કેમકે દિવસે દિવસે પ્રદૂષણના પ્રમાણમાં બહુ વધારો થાય છે, વાયુમાં પ્રદૂષણ થાય છે, ક્લાઇમેટમાં પરિવર્તન થાય છે, ક્લાઇમેટ ચેન્જના પ્રકૃતિમાં બહુ અસર કરે. એ જે વાતાવરણને લાગતો જે સમસ્યા છે એના સમાધાન માટે વૃક્ષ વાવો એ આપણા જરૂરિયાત છે અને ફરજિયાત છે બધા માટે. તો એક મેસેજ છે બધા માટે કે તમે મ્યુઝિયમ જોવા આવો, સાથમાં અહીંયા પ્લાન્ટેશન જોવો, પ્લાન્ટના વેરાયટી જોવો અને તમે પણ પ્લાન્ટેશનમાં યોગદાન કરો. સાહેબ અહીંયા કેવા પ્રકારના વૃક્ષો વાવવામાં આવ્યા છે? અહીંયા જે વૃક્ષો છે, એક તો મેડિસિનલ પ્લાન્ટ પણ આપણા છે, જે ગિલોય જે ઇમ્યુનિટી બૂસ્ટર જેવા છે, પછી આપણા ઘરમારા છે, પછી ગુલમોહર છે, કનપર્ણી છે, રફિક્સ પામ છે, ડેટ પામ છે, એવા વડેલિયા છે, એવી 15 જુદા જુદા પ્રકારના વૃક્ષો આપણા ખાલી 5 જૂનથી લઈને અત્યારે ચાલુ છે. અને હજી 13-14,000 પ્લાન્ટ એમાં લગાવવાનું છે. 1025 પ્લાન્ટ તો લાગી ગયો. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વહીવટી ભવન ખાતે આજરોજ એકેડેમિક કાઉન્સેલિંગની બેઠકનું આયોજન કુલપતિ ડોક્ટર જેજે વોરાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું, જેમાં એજન્ડા ઉપરના 50 જેટલા વિવિધ કામોની ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં 35 સભ્યો હાજર રહ્યા હતા. આ બેઠકમાં ખાસ કરીને યુજીસી દ્વારા કરવામાં આવેલી વિવિધ ભલામણોને લઈને કમિટી બનાવવામાં આવી છે, જેની સાથે તપાસ કરીને કમિટી રિપોર્ટ આપશે. વધુમાં વિવિધ અભ્યાસક્રમોમાં બદલાવ માટે આવેલી ભલામણોને ધ્યાને લેવામાં આવી હતી અને જે તે બોર્ડ દ્વારા કરાયેલી ભલામણોને પણ ધ્યાનમાં લેવામાં આવી હતી. આ ઉપરાંત આગામી નવીન સત્રમાં વિવિધ અભ્યાસક્રમ અંગેની પણ ચર્ચાઓ આ બેઠકમાં કરવામાં આવી હતી. આ બેઠકમાં રજિસ્ટ્રાર ડોક્ટર ડીએમ પટેલ સહિત યુનિવર્સિટીના વિવિધ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની એકેડેમિક કાઉન્સિલની બેઠક યોજાઈ, જેમાં વિવિધ ફેકલ્ટીના માન્ય ડીનશ્રીઓ, માન્ય પ્રિન્સિપાલશ્રીઓ, માન્ય અધ્યાપકશ્રીઓ અને સર્વે જોડાયા હતા અને ખૂબ ઉત્કૃષ્ટ પ્રકારની ચર્ચાને અંતે આપણે ઘણા બધા અભ્યાસક્રમો બદલ્યા છે. 50થી વધારે એજન્ડામાં મુદ્દાઓ હતા અને એમાં મુખ્ય એક NCCનો અભ્યાસક્રમ જે આ વખતથી દાખલ કર્યો છે કે જે ઇલેક્ટિવ હશે અને જેનેરિક વિષયની અંદર એનો સમાવેશ થશે. અને આ કોર્સ લેવાથી વિદ્યાર્થીને NCCની તાલીમ ભવિષ્યમાં એ રાષ્ટ્રને પણ ખૂબ મદદરૂપ થઈ શકે, વિદ્યાર્થીમાં શિસ્ત પણ ડેવલપ થાય વગેરે વગેરે. અને બીજો અભ્યાસક્રમ ફાયર અને સેફ્ટીનો છે,
કે અત્યારે અનેક જગ્યાએ આગ લાગવાના પ્રસંગો વધી રહ્યા છે, તો એ સંજોગોમાં શું કરવું, કયા કયા પ્રકારના ફાયર એક્સ્ટિંગ્વિશર આવે છે, આગના જુદા જુદા સ્ત્રોત હોય તો કયા સ્ત્રોત માટે કયું ફાયર એક્સ્ટિંગ્વિશર વપરાય વગેરે, આ ઘણી બધી બાબતોનો અભ્યાસ વિદ્યાર્થી કરશે અને એને કારણે એ સમાજને ખૂબ ઉપયોગી નીવડે. કયા ધોરણ પછીનો કોર્સ છે સાહેબ? ધોરણ 12 પછી. અને એનસીસીનો અભ્યાસક્રમ એ ઇલેક્ટિવમાં આવે એટલે વિદ્યાર્થી પોતે પસંદગી કરી શકે જે તે કોલેજના. પાટણ શહેરમાં મોન્સૂન પ્રી પ્લાન અંતર્ગત પાલિકાના કર્મીઓ દ્વારા વરસાદી પાણી ઉભરાઈ રહેતા જે તે વિસ્તારમાં સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે, ત્યારે શહેરના બ્રહ્માકુમારી રોડ ઉપર આવેલ કેનાલની જેસીબી મશીન દ્વારા સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી. ચોમાસું આવતું હોવાથી વરસાદી પાણીની કેનાલની જેસીબી દ્વારા કચરો કાદવ કાઢીને સાફ સફાઈ કરવામાં આવી હતી. સ્થાનિક કોર્પોરેટરો સહિત વોર્ડ ઇન્સ્પેક્ટર અને સ્વચ્છતા ચેરમેનના સાથ સહકારથી બ્રહ્માકુમારી કેનાલની સ્વચ્છતા હાથ ધરી ચોમાસા દરમિયાન ચોમાસાનું પાણી અવરોધાય નહીં તે માટેની મોન્સૂન પ્રી પ્લાન અંતર્ગત સ્વચ્છતા હાથ ધરવામાં આવી હતી. રાજ્યમાં કોરોનાની બીજી લહેર ઘાતક નીવડી હતી અને ગુજરાતમાં શિક્ષણ પર આ લહેરની સીધી અસર પડી હતી, ત્યારે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય લેવાયો હતો જેમાં ધોરણ 10 અને 12માં પરીક્ષા રદ કરી માસ પ્રમોશન આપતા વિદ્યાર્થીઓનું રિઝલ્ટ કેવી રીતે બનાવવું, ત્યારે 2 દિવસ પહેલા શિક્ષણ વિભાગ દ્વારા પરિણામ પત્રકની ગાઈડલાઈન મુજબ પરિણામ બનાવવાની શરૂઆત થઈ છે. ત્યારે પાટણ જિલ્લાની વાત કરીએ તો SSC બોર્ડમાં અંદાજે 21,000 વિદ્યાર્થીઓ નોંધાયા હતા અને તમામને માસ પ્રમોશન મળતા આજથી પાટણ તાલુકાની 56 સ્કૂલોના વિદ્યાર્થીઓના પરિણામ બનાવવાની કામગીરી વીકે ભુલામાં બોર્ડના પ્રતિનિધિની હાજરીમાં શરૂ કરવામાં આવી છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓને માર્ક આપવાની ગણતરીમાં ધોરણ 9ની 2 પરીક્ષાના માર્ક ગણવામાં આવી રહ્યા છે, તેમજ 20 માર્ક ઇન્ટરનલના મૂકવામાં આવી રહ્યા છે. આમ આ પરિણામ બન્યા પછી બોર્ડમાં ગાંધીનગર મોકલવામાં આવશે. ત્યારે અશોકભાઈ ઠક્કર પાટણ તાલુકાના 56 સ્કૂલોના આચાર્ય અને શિક્ષક પણ આજે આ કામગીરીમાં જોડાયા હતા. પાટણ સહિત જિલ્લામાં રાધનપુર, સિદ્ધપુર, હારીજ તાલુકા મથકે કામગીરી શરૂ થઈ છે અને 21,000 વિદ્યાર્થીઓના પરિણામો તૈયાર કરવામાં આવી રહ્યા છે. આપણે સૌ જાણીએ છીએ તેમ ચાલુ વર્ષે COVID-19 મહામારીના કારણે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ની જાહેર પરીક્ષા લેવાઈ શકી નથી અને બોર્ડે માસ પ્રમોશનનો નિર્ણય લીધેલ છે. શાળાએ આંતરિક મૂલ્યાંકન તેમજ પોતે લીધેલી ધોરણ 9 અને ધોરણ 10ની પરીક્ષાના આધારે પરિણામ તૈયાર કરવાનું રહે છે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના માર્ગદર્શનને મુજબ. તે અર્થે જે તે શાળાઓએ પરિણામ તૈયાર કરેલ છે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી પાટણ દ્વારા આખા જિલ્લાની તમામ શાળાઓએ પોતે આંતરિક મૂલ્યાંકન તેમજ ધોરણ 9-10ની પરીક્ષાના માર્કના આધારે જે મૂલ્યાંકન તૈયાર કરેલ છે તેનું વેરિફિકેશનની કામગીરી ગઈકાલથી શરૂ થઈ છે. જે અન્વયે અહીંયા શેઠ વિકે ભુલા હાઈસ્કૂલમાં 56 શાળાઓ જેમાં ગ્રાન્ટીને સરકારી અને સેમિનાર તમામ શાળાઓની પરીક્ષાનું મૂલ્યાંકન વેરિફિકેશન થઈ રહ્યું છે, જેમાં અત્રે 3 ટીમો છે, જેમાં સરકારી માધ્યમિક શાળાના આચાર્ય એટલે કે વર્ગ 2ના અધિકારી તેમજ સરકારી માધ્યમિક શાળાના શિક્ષકો, ઓફિસ સ્ટાફ આ બધા મળી અને 56 શાળાઓનું વેરિફિકેશન આ 2 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે. વિદ્યાર્થી સંખ્યા તો અહીંયા શાળાનું લિસ્ટ છે આપણી પાસે 56 શાળાઓનું. નવીન શૈક્ષણિક સત્રની શરૂઆત થતાની સાથે જ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પ્રવેશની કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે પાટણ તાલુકાના સંખારી ગામે આવેલ સંખારી પગાર કેન્દ્ર શાળા ખાતે ધોરણ 3-8ના પાઠ્યપુસ્તકોની વિતરણ કામગીરી શરૂ કરવામાં આવી છે. સંખારી પગાર કેન્દ્ર શાળા ખાતેથી 13 જેટલી શાળાઓમાં પુસ્તકોનું વિતરણ કરવામાં આવે છે, જેની કામગીરી શાળામાં શરૂ કરવામાં આવી છે. આ સાથે સાથે કોરોના વાયરસની મહામારીમાં ધોરણ 1-8માં ઓનલાઈન શિક્ષણની કામગીરી ચાલુ હોય તમામ વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસક્રમમાં જોડાય તેવો આગ્રહ શાળા પરિવાર દ્વારા રાખવામાં આવી રહ્યો છે. શિક્ષણ વિભાગના આદેશ અનુસાર ધોરણ 2-8માં બ્રિજ કોર્સની કામગીરી પણ ચાલુ કરાઈ છે. કોરોનાને કારણે પ્રવેશોત્સવમાં કોઈ પણ જાતના કાર્યક્રમો રાખવામાં આવ્યા નથી, માત્ર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે, જેમાં ગામમાં નોંધાયેલા 49 બાળકો પૈકી હાલમાં 30 જેટલા બાળકોએ ધોરણ 1માં પ્રવેશ લીધો હોવાનું શાળાના આચાર્ય વિઠ્ઠલભાઈ પરમારે જણાવ્યું હતું. સંખારી પગાર કેન્દ્ર શાળા તાલુકો જિલ્લો પાટણ આજે અમારી શાળામાં ધોરણ 3-8ના પાઠ્યપુસ્તકો જે સરકારી સહાયથી આપવામાં આવે છે
એ તાલુકામાંથી સંખારીમાં લાવવામાં આવે છે દર વર્ષે, અને અહીંયાથી ધોરણ 3-8 તમામ પુસ્તકો જે સરકારશ્રીની યોજના હેઠળ બાળકોને આપવામાં આવે છે તેનું અહીંયાથી અમે વિતરણ કરવામાં આવ્યું. બીજું, શાળાઓ બંધ છે પરંતુ શિક્ષણ ચાલુ છે એ રીતે હાલ ધોરણ 1-8 ઓનલાઈન શિક્ષણ કાર્ય ચાલુ છે. સરકારે જે બ્રિજ કોર્સ અંતર્ગત જે આખો કાર્યક્રમ ચાલુ કર્યો છે એ પણ અમારી શાળામાં ધોરણ 2-8 હાલ અમે કાર્યરત કર્યો છે, એમાં મહત્તમ બાળકો જોડાય. પાટણમાં સુજલામ સુફલામ જળસંચય યોજનામાં તળાવ ઊંડા કરવાની ગામડાઓમાં ચાલતી કામગીરીમાં એજન્સી દ્વારા સરકારના પરિપત્રનું પાલન ન કરી ગેરરીતિ આચરવામાં આવી હોય તેની તપાસ કરી કાર્યવાહી કરવા તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા દ્વારા કલેક્ટર સહિતના અધિકારીઓ અને ધારાસભ્યને રજૂઆત કરી છે. પાટણ વર્ષ 2021 તથા છેલ્લા 5 પાટણ વિભાગમાં આવતી સુજલામ સુફલામ યોજના અંતર્ગત ઊંડા કરવામાં આવેલ તળાવની કામગીરીમાં ગેરરીતિઓ અને સરકારના નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું નથી. એજન્સી અને પાટણ સિંચાઈ વિભાગના અધિકારીઓના મેળા પીપળામાં પાટણ, સરસ્વતી, હારીજ, સમી, રાધનપુર, સાંતલપુર અને સિદ્ધપુર તાલુકામાં કરેલા ઊંડા તળાવના ખોદકામમાં માપ કરતા વધુ પીલો બનાવી અધિકારીઓ અને એજન્સીએ સરકારી તિજોરીને મોટું નુકસાન કરવામાં આવ્યું હોવાના આક્ષેપો કરી પાટણ તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા દ્વારા કલેક્ટર, પ્રાંત અધિકારી, કાર્યપાલક ઇજનેર સહિતના સંલગ્ન અધિકારીઓ અને પાટણ ધારાસભ્યને આવેદનપત્ર આપી તાત્કાલિક ગેરરીતિ મામલે ખાતાકીય તપાસ સોંપી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે. પાટણ જિલ્લાની સુજલામ સુફલામ જળ સંચય યોજના અંતર્ગત તળાવ ઊંડા કરવામાં ગંભીર પ્રકારની ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થયો છે એની યોગ્ય તપાસ અને ભ્રષ્ટાચાર કરવામાં અધિકારી, કોન્ટ્રાક્ટર અને એજન્સી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થાય અને એના વિરુદ્ધ પગલાં ભરે એ માટે મેં પાટણ પ્રાંત અધિકારી, પાટણ જિલ્લા કલેક્ટર સાહેબ, પાટણના એક્ટિવ ધારાસભ્ય, એસીબી ગાંધીનગર સહિત અનેક રજૂઆતો મેં લેખિતમાં કરેલ છે. અને ખરેખર જો તપાસ કરવામાં આવે તો મારા પાસે પુરાવા છે કે મેબતપુર ગામની માટી એની જગ્યામાં પાટણ બોડિયા રોડની બાજુમાં આવેલ સોસાયટીમાં પૂરવામાં આવી છે. સોયલ ટેસ્ટ કરવામાં આવે તો ખરેખરમાં ભ્રષ્ટાચાર સાબિત થશે અને એસીબીમાં ફરિયાદ કરવાનું કારણ એ તો અધિકારી એજન્સીના જેટલે વારંવાર કોન્ટેક્ટ થાય ટોટલી કરોડોનો ભ્રષ્ટાચારમાં બહાર આવશે. એટલા માટે વધુમાં વધુ તપાસ કરવામાં આવી મારી માગ છે. સરકારની રોયલ્ટી ભર્યા વગરના માટીનું પૂરણ થયું છે. આવું પાટણ જિલ્લામાં આરી તાલુકામાં ગણો તો અડિયા, કુરેજા, પાટણ તાલુકામાં ગુણઘેર, મેબતપુર જેવી અનેક જગ્યાએ કરોડોનું ભ્રષ્ટાચાર થયું છે. એટલે આ એજન્સી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ચાલે ત્યાં સુધી તેનું બિલ પેમેન્ટ અટકાવવામાં આવે એવી મારી માગ છે. અને એમના વિરુદ્ધ કાયદેસરના પગલાં ભરવામાં આવે. જો પગલાં નહીં ભરવામાં આવે તો હું કોર્ટ સુધી પણ જઈશ, પણ અમને એજન્સીને ભ્રષ્ટાચાર બહાર લાવીશ. કઈ એજન્સી છે આ ગામમાં? એજન્સી એક વિવિધ સહકારી સેવા મંડળી અને ઓસાપુર ગામ એજ્યુકેશન ટ્રસ્ટ નામની બે મંડળીઓ છે. એ મંડળીઓમાં બહુ ભ્રષ્ટાચાર થયો છે. પાટણ જિલ્લામાં સૌથી ઓછું રસીકરણ રાધનપુર મત વિસ્તારમાં થયું હોવાથી રાધનપુર કોંગ્રેસના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ વિડીયો વાયરલ કરી પોતાના મત વિસ્તાર સમી, રાધનપુર સહિત સાંતલપુરની જનતાને વિડીયોના માધ્યમથી કોરોનાની રસી લેવા અપીલ કરવામાં આવી છે. આ વિડીયો વાયરલમાં રાધનપુરના ધારાસભ્યએ કોરોનાની કોઈ દવા ન હોવાથી રસી એ જ દવા હોવાનું જણાવી કોરોનાની રસી અંગે કોઈપણ પ્રકારના ભ્રમમાં કે અફવામાં ન આવી કોરોનાની રસીના ફરજિયાત 2 લેવા અનુરોધ કર્યો હતો. સાથે રઘુ દેસાઈએ કોરોનાની ત્રીજી લહેર ખૂબ જ ઘાતક હોવાનું પણ વિડીયોમાં જણાવ્યું છે. નમસ્કાર. રાધનપુર, સાંતલપુર, સાંતલપુરના ચોરાડના ગામડા અને સમી તાલુકાના વિસ્તારના ભાઈઓ બહેનોને મારી નમ્ર અપીલ છે કે અત્યારે કોરોના મહામારીમાં કોરોનાની કોઈ જ દવા નથી. રસી એક જ આની દવા સમજીને બધાએ રસી લેવી જોઈએ. રસીથી જ તમારો બચાવ થવાનો છે. હવે ત્રીજી લહેર આવી રહી છે અને ખૂબ જ શક્તિશાળી લહેર હશે. કોરોનાથી બચવા માટે બધાએ 2 રસી લેવી જોઈએ તેવી મારી નમ્ર અપીલ છે. સર્વ વડીલોને, મિત્રોને, યુવાન દોસ્તોને કોઈપણ ભ્રમમાં આવવું નહીં, કોઈપણ અફવાઓમાં આવવું નહીં, કોઈપણ ખોટી વાતોમાં આવીને સમયનો બગાડ નહીં કરવો
અને સૌથી ઓછું રસીકરણ એ આપણા વિસ્તારમાં થયું છે, ખૂબ જ ચિંતાનો વિષય છે. માટે મારી અપીલ છે કે તાત્કાલિક બધા તમારા વિસ્તારમાં જે પણ કેન્દ્રો હોય ત્યાં જઈને રસી લો, એ મારી નમ્ર અપીલ છે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. રસી નથી લીધી. રસી લેવામાં એવું હતું કે અમને થોડુંક એવું લાગે છે બધા રસી લઈ લે તે પછી અમે રસી લેશું. કોરોના થશે તો હાલ તો કોઈ બીમારી વિશે જ નહીં. રસી ના લેવાનું કારણ કે આડેસર કોઈ થઈ જાય તો, કોઈ તકલીફ આવી જાય તો બધા લઈ લે તે પછી લેશું. ક્યારે લેશો? એ બધા લેવા જાય પછી જ લેશું. બધા લેવી જાય, થોડો ડર લાગે છે કે કાંઈ પણ બીના બની જાય તો રસીના કારણે. રજીસ્ટ્રેશન કરાયું નથી, કરાવવાનું નથી, બરોબર. મને કોરોના થયો નથી, થવાનો નથી, કેમ કે આ કોરોનાની મહામારી ચાલતી હતી ત્યારે સતત હું પેશન્ટોને લઈને મારા ખોળાની અંદર બેસાડી બેસાડીને પેશન્ટોને દવાખાને મૂકી આવ્યો છું સાહેબ. નથી તો મેં માસ્ક બાંધ્યું, મને કોઈ વસ્તુ થઈ નથી, બરાબર. તો હું શું કામ રસી લઉં? એટલે બધા રસી લઈ લેશે ને કોઈ આડઅસર નહીં થાય તો જ હું રસી લઈશ, બાકી મારે કોઈ લેવાની જરૂર નહીં. પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ જે જે વોરા પર 2018 MBBSના 3 વિદ્યાર્થીઓના ગુણ ચકાસણી મામલે તેમના પર પાસ કરાયા હોવાના ગંભીર આક્ષેપ કર્યા હતા અને ફેબ્રુઆરી મહિનામાં તેમના વિરુદ્ધ જોરદાર દેખાવો કરી વિરોધ પ્રદર્શનો પણ થયા હતા અને આ મામલો વિધાનસભામાં પણ ગુંજ્યો હતો. ત્યારે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આ બાબતે તપાસના આદેશો કરાયા હતા અને પંકજકુમારને સમગ્ર મામલાની તપાસ સોંપાઈ હતી. પરંતુ માર્ચમાં કોરોનાની બીજી લહેરને લઈ આ તપાસમાં વિલંબ થયો હતો અને હવે કોરોનાની સ્થિતિ થાળે પડી રહી છે ત્યારે યુનિવર્સિટીમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. રાજ્યના ગૃહ વિભાગ તરફથી આ અંગે રેકર્ડ મંગાવવામાં આવ્યા હતા. ત્યારે 24 ફેબ્રુઆરી 2021 રોજ કારોબારી મળી હતી અને આ મુદ્દે ચર્ચા ચાલી રહી હતી ત્યાં જ આ મુદ્દો એકાએક સાઈડ કરી બીજા દિવસે કારોબારી મળશે તેમ નક્કી થયું હતું. પણ બીજા દિવસે કારોબારી મુલતવી રાખતા સમગ્ર ઘટના મીડિયામાં આવી હતી અને ત્યારે 24 ફેબ્રુઆરીના રોજ મળેલ કારોબારીના તમામ રેકર્ડ સીલ કરાયા હતા તે હવે ગૃહ વિભાગને મોકલવાની તજવીજ હાથ ધરાઈ હતી. આ અંગે આજે મીડિયા સમક્ષ તપાસની કામગીરી શરૂ થઈ હોવાનું જણાવ્યું હતું. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાતી યુનિવર્સિટીમાં MBBSના કથિત કૌભાંડ બાબતે યુનિવર્સિટી તપાસ સમિતિ મળી હતી અને તપાસ સમિતિએ પ્રાથમિક અહેવાલ આપેલો, એના સંદર્ભમાં સરકારશ્રીએ તપાસ સમિતિ મોકલી છે અને 24 તારીખે જે કારોબારીમાં ચર્ચા અધૂરી રહી હતી તે વખતે કારોબારી સમિતિએ તે રેકોર્ડ સીલ કરીને મૂકવામાં આવેલું છે અને જે તપાસ ગૃહ વિભાગને સોંપવામાં આવેલી છે અને ગૃહ વિભાગના તપાસ અધિકારી જ્યારે જ્યારે વિગતો માગે ત્યારે એને અમારે આપવી પડે એ સંદર્ભમાં આપવાની પ્રોસેસ ચાલુ છે. આજે કોઈ પ્રોસેસની જરૂર નથી, પણ જ્યારે એ માગે ત્યારે અમારે જે પંચનામું કરવાનું હોય કે જે વિગતો જેની પાસે હોય એની પાસેથી લઈને અમારે આપવાની જરૂર છે. ઊભી થાય અમે આપીએ. ઉત્તર વિભાગ આપવાની વાત છે. તમારી પાસે કયા કયા ડોક્યુમેન્ટ છે? મારી પાસે કયા ડોક્યુમેન્ટ નથી, ફક્ત સીલ કરેલું રેકોર્ડ એક સીલ કરેલું એક કબાટમાં મૂકવામાં આવેલું છે કારોબારી સમિતિમાં ચર્ચા થઈ તે. પણ સર જાણવા એવું મળશે કે અહીંના જે રેકોર્ડો છે ત્યાં મોકલાવવાના છે? હા, એ જે માગે એને અમારે આપવાની જરૂરિયાત પડે અમે બધા રેકોર્ડ ત્યાં આપીએ. 2 દિવસના અંદર મોકલવાની એવી વાત છે? શું સર? હા, એ 2 દિવસમાં માગે તો જ્યારે અધિકારી તપાસ સમિતિમાં આવે ત્યારે 2 દિવસ જ માગે. જ્યારે અમે બીજા પાસે માગતા હોય ત્યારે 2 દિવસ કે 3 દિવસ કે એ રીતે માગતા હોઈએ. પણ જ્યારે અમારી પાસે રેકોર્ડ ઉપલબ્ધ થાય કે તૈયાર થાય ત્યારે અમે મોકલી આપીએ. મોકલવાની પ્રક્રિયા કેવી રહેશે સર? એ તો મોકલો કે પોસ્ટથી મોકલે, રૂબરૂ મોકલે, ગમે તે જે રીતે મોકલે તે મોકલી શકીએ આપણે. એટલે ટૂંકમાં આ મુદ્દો ફરીવાર હવે સક્રિય થયો? સક્રિય તો નથી, 24 માર્ચથી કાર્યવાહી ચાલુ જ છે અને તપાસ સમિતિ જે અધિકારીને મોકલ્યા હોય તે અધિકારી એનું કામ કરતા હોય છે. એમાં તો આપણે તો એના જવાબ આપવાના હોય અને એ માગે એ સાહિત્ય યુનિવર્સિટી પ્રોવાઈડ કરવાનું હોય. અત્યાર સુધી સાહેબ તપાસ સમિતિ આપણી સાથે કોઈ સંપર્ક કર્યો? હા, તપાસ સમિતિ ફોન ઉપર સંપર્ક કર્યો છે અને વિગત માગેલી છે. જે વિગત માગી અમે આપી છીએ અને હજી પણ હજી માગવાની ચાલુ છે અને માગ્યા પછી એ નિર્ણય યોગ્ય નિર્ણય લેશે. સાબરકાંઠામાંથી માનવતા દર્શાવતી એક ઘટના સામે આવી છે જે જોઈને કહેવું પડે કે માનવતા આજે પણ જીવંત છે. સાબરકાંઠા પોલીસ દ્વારા 5 વર્ષથી પરિવારથી વિખૂટી પડેલી છોકરીનું ફરી પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. આ ઉમદા કાર્યથી બાળકીનું તેના પરિવાર સાથે મિલન થતાં હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા. એક બાળકી છેલ્લા 5 વર્ષથી તેના પરિવારથી વિખૂટી પડી ગઈ હતી. તેને પરિવાર દ્વારા તેની શોધખોળ ચાલુ હતી. તે દરમિયાન એક સામાજિક કાર્યકરને આ બાળકી મળી આવી હતી.
બાળકી મળતા જ તેને સાંબરકાંઠા બી ડિવિઝન પીએસઆઈને જાણ કરી હતી. પીએસઆઈને બાળકી વિશે જાણ થતાં જ તેને તુરંત બાળકીના પરિવારની શોધખોળ ચાલુ કરી દીધી હતી અને બહુ ઓછા જ સમયમાં પીએસઆઈએ બાળકીના પરિવારને શોધી કાઢ્યો હતો અને ત્યારબાદ છેલ્લા 5 વર્ષથી વિખૂટી પડેલી બાળકીને તેના પરિવાર સાથે મિલન કરાવતા બાળકી અને પરિવારજનોની આંખમાં હર્ષના આંસુ જોવા મળ્યા હતા. બેંક ઓફ બરોડાની માર્કેટયાર્ડ શાખા પાટણમાં માંડોત્રી ગામના પટેલ હર્ષદકુમાર નટવરભાઈએ દવાખાનામાં પૈસાની જરૂર હોય 91,000 રૂપિયા મશીનમાં ભર્યા હતા, પરંતુ બેંક ઓફ બરોડાની માર્કેટયાર્ડ શાખાના મશીનમાં ટેકનિકલ ફોલ્ટ હોવાથી તેઓના 89,000 રૂપિયા મશીનમાં જતા રહ્યા બાદ ટેકનિકલ ફોલ્ટ સર્જાતા 2,000 રૂપિયા પાછા આવ્યા હતા, જેથી તેઓ અટવાઈ ગયા હતા અને તાત્કાલિક બેંક ઓફ બરોડાના મેનેજરનો સંપર્ક કરી તેઓને આ અંગેની ફરિયાદ કરી અરજી આપી હતી. ત્યારે મેનેજરે પટેલ હર્ષદભાઈને આ અમારી અંદર આવતું ન હોવાથી ટોલ ફ્રી નંબર પર વાત કરવા જણાવતા તેઓએ બેંક ઓફ બરોડાના 3 ટોલ ફ્રી નંબર પર સંપર્ક કર્યો હોવા છતાં મેનેજર અને ટોલ ફ્રી નંબર પર સંતોષકારક જવાબ મળ્યો ન હોવાથી તેઓ દ્વિધામાં મુકાયા હતા અને તેઓના મશીનમાં જતા રહેલા 89,000 રૂપિયા પોતાના ખાતામાં જમા ના થતાં તેઓને તાત્કાલિક હોસ્પિટલમાં પૈસા આપવાના હોવા છતાં તેઓને મળી શક્યા ન હોવાથી તેઓ મૂંઝવણમાં મુકાયા હતા અને હર્ષદ પટેલે જણાવ્યું હતું કે માર્કેટયાર્ડ શાખાના એટીએમમાં સિક્યુરિટી ચોકિયાત કે સીસીટીવી કેમેરાનો પણ અભાવ હોવાથી ગ્રાહકો સામે મોટો ખતરો ટોળાઈ રહ્યા હોવાના આક્ષેપો કરી બેંક તમામ ગ્રાહકો પાસેથી તમામ ચાર્જ વસૂલતી હોવા છતાં તેઓને તે પ્રમાણેની સુવિધા બેંક દ્વારામાં ઉપલબ્ધ કરાવવામાં ન આવતી હોવાના પણ આક્ષેપો કરી બેંકના મેનેજર અને ટોલ ફ્રી નંબરવાળા 24 કલાકમાં પૈસા પરત મળી જવાની વાત કરતા તેઓએ પોતાના પૈસા યોગ્ય સમયે કામમાં ન આવે તો શું કરવાનું તેવા પ્રશ્નો પણ ઉઠાવ્યા હતા. આપણે બેંક ઓફ બરોડા માર્કેટ યાર્ડમાં આ મશીનમાં પૈસા ભરેલા 91,000 રોકેલા, એમાંથી 89,000 રૂપિયા કપાઈ ગયેલા અને મશીન બગડી ગયેલું હોય, કઈ જૂના પૈસા અંદર જમા ના થયેલા હોય ના પાછા આવેલા હોય, આપણે બેંક ઓફ બરોડા માર્કેટ યાર્ડ પાટણના મેનેજરને વાત કરી હોય તો કે અમારામાં આવતું ના હોય, એમને 3 ટોલ ફ્રી નંબર આપેલા હોય, એ 3 ટોલ ફ્રી નંબર ઉપર કહ્યા તો કે તમારી કોઈ જવાબદારી નહીં, એ 24 કલાકમાં આવી જશે અને અહીંયા એટીએમમાં ના કોઈ ચોકિયાત કે ના સિક્યુરિટી કે કોઈ હોય, ના એસી ચાલુ હોય, પૈસા પાછા ઉપડે કે ના ઉપડે કોઈ જવાબદારી લેવા તૈયાર ના હોય. મેં બેંક ઓફ બરોડાના મેનેજરને અરજી આપેલી હોય તો એમ કહેતા હોય કે અમારી જવાબદારી ના હોય, હવે મારા પૈસા અર્જન્ટ દવાખાનાની અંદર મોકલવાના હોય તો મારા પૈસાનો જવાબદાર કોણ? બેંક આપણા પાસે એનો પૈસાનો ચાર્જ મૂકવાના, સેવિંગ એકાઉન્ટ ચાર્જ ટોટલી ચાર્જ લે, આવા તો કોઈ નિયમ નથી, તોય આપણને સીધા જવાબ ના મળતા હોય, મોડો ના હોય, આ કોન્ટ્રાક્ટ કેવો? આ સરકારનો નિયમ કેવો કે આપણો પૈસો આપણા કોમમાં ના આવે? કોના માટે મને કોણ ન્યાય આપશે? તમે કેટલા રૂપિયા ભર્યા હતા? 91,000 ભર્યા હોય, એમાં 89,000 અંદર જતા રહ્યા હોય મશીનમાં, પણ મારા ખાતામાં જમા ના થયા હોય કશું નહીં, અને મને કોઈ જવાબ આપવા તૈયાર ના હોય. મેં એમના 3 ટોલ ફ્રી નંબર ઉપર ફોન કર્યા, એમના મેનેજરને મળ્યો બધાના, તો મેનેજરે એવું કહ્યું કે અમાર નથી આવતું આ ટોલ ટેક્સ ઉપર કરો, તો ટોલ ચેક કર્યા તો કે 24 કલાકમાં મળશે, તમે નીકળી જાઓ, કોઈ કેમેરાનું કે કોઈ સિક્યુરિટીનું અમારા કશું જોવાનું આવતું નથી. 89,000 બીજા રૂપિયા પાછા આવ્યા તમારે? બીજા પાછા આવ્યા એકોણોમાંથી, બરાબર. અને 89 નહીં ખાતામાં જમા થયા કે નહીં, મશીનમાં કયો ફસાઈ ગયા એનો કોઈ જવાબ નહીં. હવે આ પૈસા હું સામે પાર્ટીને દવાખાન માટે મોકલતો હોય તો પૈસા જ મારા ખાતામાં જમા નહીં થયા, મારે મોકલવાના કેવી રીતે? સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. પાટણ શિહોરી રોડ પર સમાલપાટી વિસ્તારમાં પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર લઈ રહ્યું છે આકાર. આ કેન્દ્રમાં ડાયનાસોરની નેચરલ આઉટડોર અને ઇન્ડોર બનાવવામાં આવી રહી છે ગેલેરી. કેન્દ્ર હરિયાળુ બને તેવા શુભ આશયથી વિશ્વ પર્યાવરણ દિવસે 1025 જેટલા રોપાઓનું કરાયું વૃક્ષારોપણ. વૈશ્વિક કોરોના મહામારીને લઈ ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓ રદ કરી અપાયું હતું માસ પ્રમોશન. શિક્ષણ વિભાગ દ્વારા પરિણામ પત્રકની ગાઈડલાઈન જાહેર કરાતા પરિણામ બનાવવાની કરાઈ શરૂઆત. પાટણ તાલુકાની 56 સ્કૂલોના વિદ્યાર્થીઓના પરિણામ બનાવવાની કામગીરી બોર્ડના પ્રતિનિધિની હાજરીમાં વીકે ભુલા ખાતે કરવામાં આવી શરૂઆત.
બેંક ઓફ બરોડા માર્કેટિયા શાખાના પૈસા ભરવાના એટીએમ મશીનમાં સર્જાયો ટેકનિકલ ફોલ્ટ. માંડોત્રી ગામના એક યુવાને 91,000 રૂપિયા મશીનમાં નાખતા 89,000 સ્વીકાર્યા બાદ સર્જાયો ટેકનિકલ ફોલ્ટ. મેનેજર સહિત ટોલ ફ્રી નંબર ઉપર સંપર્ક કરવા છતાં યોગ્ય પ્રત્યુત્તર ન મળતા સર્જાયો વિવાદ. આ સાથે આજનું સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ. રજા આપશો. નમસ્કાર.